અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નકલી પત્રકાર બનીને પૈસા પડાવતી ગેંગ સક્રિય થઈ હતી, પણ આ વખતે ફરિયાદી યુવકના સમય સૂચકતાએ નકલી પત્રકારને જેલના સળિયા પાછળ જવાનો વારો લાવ્યો છે। વટવા પોલીસની ગ્રેફ્ટમાં ઉભા રહેલા મહિલા આરોપી પાર્વતીબેન શર્મા, ચિમનલાલ શર્મા, મુસ્તફા ટીનાવાલા અને સુરેશ ગોંડલિયા નકલી પત્રકારો છે। આ નકલી પત્રકારોની ટોળકી વટવા વિસ્તારમાં રહેતા તારિક સૈયદ પોતાનું ઘર બનાવીને બાંધકામ કરી રહ્યા હતા। ત્યાં નકલી પત્રકાર પાર્વતી શર્મા, પતિ ચિમનલાલ શર્મા આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવાની ઓળખ આપી ગેરકાયદેસર બાંધકામ ચાલતું હોવાનું કહીને પૈસાની માંગણી કરી હતી, જે બાદ ફરિયાદી પોલીસને જાણ કરતા નકલી પત્રકારની ટોળકી ઝડપાઈ ગઈ હતી। આ સામેના ફરિયાદી છે તારિક રૂટલુદ્દીન સૈયદ, એ પોતાના ઘરે મકાનનું બાંધકામ કરતા હતા। 2/5 રોજ તેમના ઘરે પાર્વતીબેન, ચિમનલાલ, મુસ્તફાભાઈ અને સુરેશ કાંતિભાઈ આ ચાર જણા એમના ઘરે આવી અને તેઓને તમે આ ગેરકાયદેસર બાંધકામ કરો છો, અમે ઓલે પાર્વતીબેન પોતે નારીતુ નારાયણીના પત્રકાર છું, ચિમનભાઈ છે, હું આરટીઆઈ એક્ટિવિસ્ટ છું, એમ અલગ પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટની ઓળખાણ આપી અને તમે ગેરકાયદેસર બાંધકામ કરો છો જેથી તમારે પૈસા આપવા પડશે, તમે 25,000 તૈયાર રાખજો, અમે લેવા આવશું। એ વાત ફરિયાદીએ તેઓની પાસે પૈસા ન હોય જેથી તેઓએ જણાવ્યું કે અમે ફરીથી આવશું। ગઈકાલે 6 રોજ ફરિયાદી પોતાના મકાને હાજર હતા ત્યારે આ કામેના ચારે ચાર આરોપીઓ ફરિયાદીના ઘરે આવી અને બળજબરીથી કે તમે આ ગેરકાયદેસર કામ કરો છો, જેના પૈસા તમારે અમને આપવા જ પડશે એમ કરીને તેની પાસેથી 11,500 કઢાવી લીધા। એ દરમિયાન ફરિયાદીએ પોતાના એક મિત્રને આ વિગત જણાવી રાખે જેથી મિત્રએ 100 નંબરમાં તાત્કાલિક ફોન કરતા વટવા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ અને સ્થળ પરથી 2 આરોપીઓને હસ્તગત કર્યા અને બાકીના 2 આરોપીને પણ ગણતરીના કલાકોમાં અટક કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નકલી પત્રકારોની ટોળકીએ ફરિયાદીઓને ડરાવી ધમકાવી 25,000 રૂપિયાની માંગણી કરી હતી અને જો પૈસા નહીં આપે તો બાંધકામ અટકાવી દેવાની ધમકી પણ આપી હતી, જેથી ફરિયાદીએ નકલી પત્રકારોની ટોળકીને 11,500 રૂપિયા આપ્યા હતા, જે બાદ પોલીસને જાણ કરતા ટોળકીને ઝડપી લેવામાં આવી હતી। પોલીસ તપાસમાં નકલી પત્રકારો તોડ કરવા માટે ગયા હોવાની કબૂલાત કરી હતી અને પકડાયેલા આરોપી પાર્વતી શર્મા, મુસ્તફા અને સુરેશ ગોંડલિયા વીકલી ન્યૂઝપેપર ચલાવતા હોવાનું સામે આવ્યું છે, જે આરોપીઓની ધરપકડ કરીને વટવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન ગજરાજસિંહ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ।